अगरजी सिल्क साड़ी कहवाई जेम के 999 रुपया थी स्टार्ट थी अच्छा क्या आखा इंडिया में नहीं मिले कपड़ो ही नहीं मिले व्हाइट कपड़ो કાપડે જોઈ કટકાય વેચી છે વજન થી નહીં કટકાય વેચી છે બધી આઈટમ તેમને કદાચ ઇન્ડિયામાં કોઈ વસ્તુ એવી નથી કે મારે ત્યાં લેડીઝ આવે ને વસ્તુ ન હોય તો આપણે શોરૂમ બંધ કરી દેવો અચ્છા અમારા જો 5 કિલો મોકલાવું મારા વાલા હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું ભાઈ અત્યારે જેતપુરમાં અને ઘણા બધા વિડીયો તમે બધે ખૂબ પસંદ કરો છો, જેમ કે હમણાં જ આપણે જે પાણીનો વિડીયો બનાવ્યો કે પાણી અટકતું બંધ કરો, ટપકતું બંધ કરો, એવો ને એવો વિડીયો આજે તમારા માટે નવો લઈને આવ્યા છીએ આપણે કે ભાઈ ડ્રેસ મટીરિયલ, ડ્રેસ છે, કુર્તી છે, લેગીસ છે, કઈ રીતના તૈયાર થાય છે અને એનું મેન્યુફેક્ચરિંગ આજે આપણને કપિલભાઈ લઈ આવ્યા છે. તો કપિલભાઈ, આપણે જયપુરની બાંધણી હાલો તમે જુઓ કઈ રીતના બધી તૈયાર થઈ છે. આશીષભાઈ, એટલે આ બધું સાડીનું આખું, સોરી, કુર્તી બધી બધી વસ્તુ અહીંયા બધે બને, પ્રિન્ટિંગ બધી અહીંયા થાય. અચ્છા, કેમ છો આશીષભાઈ? મજામાં. તમે આવા છો? અરે, તમારી વિઝિટ કરવા માટે આવ્યો કે ઘણા બધા લોકોની ઈચ્છા હોય કે ભાઈ જેતપુરની બાંધણી પ્રખ્યાત છે, સાડી પ્રખ્યાત છે, તો તમે કંઈક ડ્રેસ મટીરિયલ ને એવું બધું અલગ અલગ વસ્તુ બનાવો છો, તો કઈ રીતના તૈયાર થઈ છે? આવો બતાવું તમને બધું. ચાલો ભાઈ, આજે લાઈવ જોઈએ. આ સાડી વિભાગ છે? નહીં, પહેલાં તમને આગળથી જ બતાવું. આજે ભાઈ લાઈવ ડેમો જોઈએ છે આજે, ને ખરેખર આજે પહેલીવાર, જે મેં તો નથી જોયા કઈ રીતના તૈયાર થઈ છે, પણ આજે જોવાની મોકો મળ્યો છે. એટલે આ પ્રિન્ટિંગ બધું આવી રીતે ચાલુ હોય? વ્હાઈટ કાપડમાંથી હોય, અહીંયા પગ લપટી જાય, ધ્યાન રાખવું પડે. પેલા પેલું વ્હાઈટ કપડું આવે છે અમારે, આ વ્હાઈટ કાપડ, હા બરાબર છે, આ વ્હાઈટ કપડું. પછી અમે આ અમારે ઓટોમેટિક મશીન છે, લોકલ કામ કે નહીં, બધું પણ ઓટોમેટિક પ્રિન્ટ થાય છે. આ બધું આવી રીતના પ્રિન્ટિંગ થાય? હા, બધું પ્રિન્ટિંગ થાય છે. એટલે ડિઝાઇન અલગ અલગ હોય ને આમાં? બધી ડિઝાઇન અમારી પાસે, ટોટલી ડિઝાઇન અલગ અલગ બને છે. ડ્રેસ, સાડી, ટોટલી જે અજરક પ્રિન્ટ, વિકટ પ્રિન્ટ, સાડી એ પણ નીકળતી હશે? સાડી બનાવી છી, ઓલ ઓવર ટાંકા જે લેડીઝ માટેના બનાવી છી, કોટ સૂટ બનાવી છી, ટોટલી આઈટમ અમારે કોઈ બાકી નથી કે ઇન્ડિયામાં જરૂર હોય ન બનતી હોય એમ. હા, જેતપુર તો પહેલાથી જ હબ છે ને સાડીનું, મોટું હબ. બધી આઈટમ જો આ પ્રિન્ટિંગ થાય બરોબર, જો આ પ્રિન્ટ થઈ ગયું, અરે ડાયરેક્ટ બહાર નીકળે તૈયાર માલ. અચ્છા, તો આ બાજુ આવો તમને બતાવું. એટલે ત્યાં ઓલી બાજુથી નીકળે અને આ બાજુ રેડી? અહીંયા કમ્પ્લીટ થઈ, રેડી માલ નીકળે. આ બધું ઓટોમેટિક મશીન છે અમારું. હા, આ રેડી માલ. આ દુપટ્ટા છે, ચપાઈ ચટકી. આ જે ડ્રેસના દુપટ્ટા? ડ્રેસના દુપટ્ટા બરાબર. આ કાચો માલ હોય છે, હવે આને પાકો કરવો પડે કે કલર ન જાય. બરાબર. અમે આપણો વ્હાઈટ પાણીનો ગ્લાસ આવે ને, એમાં પાણીનો ટુકડો નાખી દેવાનો, તેથી પણ કલર ન થશે, ટોટલી પાકો કલર જ. એટલે હજી આની પ્રોસેસ બીજી થશે? આની પ્રોસેસ જાય, આનું હજી પાકું થશે. અને તૈયાર થતા કેટલો ટાઈમ લાગે? ઓછું ઓછું હજી આ 7 થી 8 જગ્યાએ માલ અલગ અલગ જોવા જાય છે, અલગ અલગ પાકું કરવાનું, પછી ઢોલાઈમાં જાય છે, ઢોલાઈ થાય પછી એની પ્રેસ થાય છે, ફ્રીજ ન જાય. બરાબર. પછી એનું કટિંગ થાય, જેમ આપનું હોય કટિંગ થાય, પછી તમારે એનું ઘડી થાય, પછી પેકિંગ થાય, ને પછી પાર્સલ અમારું 100 પીસનું થાય. અચ્છા, એક ડિઝાઇનનું 100 પીસનું પાર્સલ. 100 પીસનું પાર્સલ? ના, હવે આપણે રિટેલી ચાલુ કર્યું છે, મિની હોલસેલ કે ઘરઘરા વેચવાવાળા હોય તો એના માટે આપણે માલ આપીએ છીએ. પહેલાં આપણે છે ને 100 પીસનું, એક ડિઝાઇનનું 100 પીસનું જ પાર્સલ આપતા. એટલે આ વિભાગમાં બધું નીકળે છે, સાડીથી માંડીને પ્રિન્ટિંગ ટોટલી. હજી આપણે હેન્ડબ્લોકનું કામ છે. અચ્છા,
બરોબર છે. હવે આ તો તમારે ટાઈમ નથી એટલે આપણે નીચે નહીં જઈએ. ના, આજે ઘણા ટાઈમથી બધા લોકોની ઈચ્છા હતી કે ભાઈ જેતપુરમાં તમે રાજભાઈ ઘડિયા વડિયા જાઓ છો તો ત્યાંનું મેન્યુફેક્ચરિંગ બતાવો કે ભાઈ સાડી કઈ રીતના બને છે, ડ્રેસ કઈ રીતના બને છે. તો આજે મને મોકો મળ્યો છે ને આશીષભાઈ સાથે મારે મુલાકાત થઈ એટલે મેં ભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ રાજભાઈ ચાલો તમને આજે ફેક્ટરી વિઝિટ કરાવું અને અમારા જો 5 કિલો મોકલાવું મારા વાલા. આવી રીતે વાંધા જોઈએ બધું આનું પછી આખું કટિંગ થાય જે કટ જોઈએ. કોઈ 2.5 મીટર બનાવી હતી, 2 મીટર થઈ હતી, આજે અહીંયા થઈ ગયું ને. હવે આ વસ્તુ છે ને અહીંયા આવો તમને બતાવું. ભાઈ અંદર તો બપાઈ ગયો ગરમીના. પેલું માલ નીકળે ને પછી આ પાકો થાય. હવે આ ધોલાઈમાં જશે, ધોલાઈમાં. હા, હવે ધોલાઈમાંથી પછી એની પ્રેસ થશે, પ્રેસ થઈને પછી એનું કટિંગ થશે, કટિંગ થઈ પછી પાર્સલ થશે. અહીંયા આ શું કરે? હા, એ કેમિકલમાં નીકળે એટલે આ પાકું થઈ જાય. અત્યારે આ પાણીમાં નાખો ને વ્હાઈટ થઈ જાય. અચ્છા, હવે આ હે ને આમાં થઈ ગયું ને એટલે આ પાકું આને 24 કલાક રાખવાનું. હા, પછી ધોલાઈ કરવાની. લાવી રીતે મશીનમાં નીકળે એટલે પાકું. હા હા, પાકું. આ કેમિકલમાં નીકળે એટલે આ પાકું થઈ ગયું. પછી આ બધો માલ અમારે ધોલાઈમાં જાય. બહુ પ્રોસીજરી આમાં લાંબી છે, એવું નથી કે આ પહેલા એક સાડી ડ્રેસ મટીરિયલને તૈયાર કરવામાં 8 થી 10 દિવસનો ટાઈમ લાગે. 10 દિવસ તો ફાઇનલ. અને અમારે એક ડિઝાઇનના 1000 પીસ બને. ધારો કે આ પીસ છે તો આના ડ્રેસ એક ડિઝાઇનના 1000 પીસ મિનિમમ બને. અચ્છા, ઓછામાં ઓછા 1000 પીસ, બાકી મિનિમમ 3000-5000 જેવી રિક્વાયરમેન્ટ. ભાઈ હું લગભગ 3-4 વર્ષથી અહીંયા જેતપુરમાં આવું છું પણ આજે મેં ફેક્ટરી વિઝિટ કરી કે ભાઈ સાડી મટીરિયલ ડ્રેસ મટીરિયલ કઈ રીતના તૈયાર થઈ છે. અને કપિલભાઈ તો અહીંયાના કહેવાય ને, તમને તો બધા અનુભવ છે. એટલે આજે કપિલભાઈની પણ ઈચ્છા હતી કે ભાઈ હાલો રાજભાઈ આજે તમને પણ લઈ જાય, આશીષભાઈ સાથે મળાવું. એમ પણ મજા આવી કે ન મજા આવી? ખરેખર જોઈને આપણે એમ થાય કે ભાઈ ગાભા છે, ગાભા કે વસ્તુ એમ નહીં, વસ્તુ છે. એટલે લોકોને એવું મગજમાં આવું હોય કે ભાઈ ગાભા છે, નાખી દે આમ ત્યાં. પણ આ પેકિંગ થાય, ઘડી થાય પછી તમને જાણો કે તમે અત્યારે તો તમે આ કોઈ લેડીઝને એમ કહો ને 100 રૂપિયા કિલો તોય નો લઈએ. તો આનું કટિંગ કઈ રીતના થાય આવડે ત્યાં બધું બતાવું આવો. અચ્છા, હવે અહીંયા કંઈ આગળ છે બાકી આપણે? હા, તમને બતાવું જો આ રીતે થાય. અમારા આશીષભાઈ આજે ફૂ આમ મોજ કરાવી દીધી ભાઈ. આજે જો આ બધો અમારે ઘડી થઈને માલ આવેલો. આ રેડી? હવે આનું કટિંગ થાય બરોબર, પછી આ રીતની ઘડી થાય છે. એક એક પીસ. આ બધા ડ્રેસના કાપડ છે? હા, આ છે ટોપ, અંદર આવે બોટમ, સલવાર જેમ કે. હા, આ સલવાર છે, આ દુપટ્ટો છે. આ રીતની એક એક પીસની અમારે ઘડી કરવાની. અચ્છા, પછી આમાં ઠેલી ફોટો નાખીને 100 પીસનું પછી પેકિંગ થાય. હા, તો આ તો જે આ માલ મટીરિયલ અહીંયા કજી કટિંગમાં જશે ને, કે તમે રેડીમેડ કાપડ કાપડ જ વેચો છો? નહીં, ટોટલી સ્ટિચિંગ કરી છે, કાપડ જોઈ કટકાય વેચી છે, વજનથી નહીં કટકા વેચી છે, બધી આઈટમ. તેમને કદાચ ઇન્ડિયામાં કોઈ વસ્તુ એવી નથી કે મારે ત્યાં લેડીઝ આવે ને વસ્તુ ન હોય તો આપણે શોરૂમ બંધ કરી દેવો. અચ્છા, તેમને કદાચ કોઈને માનો કે કાપડ કોઈને જોતા હોય એમને. હા, તો કપડું મળી જાય. હા, કપડું મળી જશે. બહુ મોટું ક્વોન્ટિટી વાળું લેવાનું હોય તો અમે મેન્યુફેક્ચરમાં લઈ જાય, નકર અમારે કોઈને 50-100 પીસ લેવા હોય તો અમારા શોરૂમે હોલસેલમાં મળી જાય. અચ્છા, કોઈને 5-10 હજાર પીસની ક્વોન્ટિટી હોય તો અમારા મેન્યુફેક્ચરે લઈ જાય. ભાઈ બેનો તો અત્યારે વિડીયો જોતા હોય છે તો ભાઈ ઘર બેઠા મંગાવજો, કોઈને બિઝનેસ કરવા માંગતા હોય તો. બિઝનેસ કરવા માટે આપણો એક જ જે શું છે કે ડાયરેક્ટ કસ્ટમરને માલ મળે ને એ આપણે આગળ જતા કરવું. વાહ ભાઈ, મટીરિયલ તો આમની પાસે ઘણા બધા છે. આમાં અમારે એવું હોય છે કે આ 3 પીસ છે તો આમાં ઘણી વખત આની સલવાર ઘટતી હોય તો આ પીસ વધો ઉપરનું ટોપ તો એ કુર્તી બનાવવા અમે વજનથી વેચી નાખી. બરાબર, કે એ 50-60 રૂપિયાનો પીસ એને પડે, 40 રૂપિયા સિલાઈ દઈએ, 100 રૂપિયામાં એને આ કુર્તી થઈ જાય. ઓ, અને ઓછા નફામાં સારો ડ્રેસ થઈ જાય, બધા લોકો લઈ શકે. પછી અમારે જો આ રીતનો ડિફેક્ટ માલ હોય કોઈ સાંધાવાળો એ બધો અમે 100 રૂપિયા કિલો આપીએ છીએ એમ. હા, એ પણ જો સારો વ્યવસ્થિત ટેલર હોય તો આ તમારા કટિંગમાં નીકળી જાય. એમને કસ્ટમરને કોઈને જોતું હોય તો એને કયા ભાવે આપો તમે? કે બધાને 100 રૂપિયા આ અમારા ફિક્સ જ છે, 100 રૂપિયા
એમાં બધું આવી ગયું ને. હા, 100 રૂપિયા વજન કરી લેવાનો, પીસ નું વજન થાય 100 રૂપિયા. એટલે ઉપરનું ટોપ સલવાર ને ચુંદડી ત્રણેય વસ્તુ આવી છે 100 રૂપિયામાં. હા, બાકી સિલાઈના અલગથી જે ખાતા હોય. હવે હું તમને મારા સ્ટિચિંગ વિભાગ છે ત્યાં લઈ જાઉં છું. ચાલો ભાઈ, આજે મોજ આવી ગઈ હશે. ના ના, હાલો તમને બધું બતાવું. આશીષભાઈ, હવે આપણે જઈએ છીએ ટીચિંગ વિભાગમાં, અને ત્યાં કઈ રીતના માલ મટીરિયલ તૈયાર થાય છે, સીવણ કામ ચાલુ હોય છે, બધું બધું આપણે ટોટલી મેન્યુફેક્ચર જ છે. મારો ટોટલી પોતાનો શોરૂમ, ઇન્ડિયાનું કામ છે. આ તો આપણે રિટેલ કે ઘર ઘરાવ, ઘણા નાના વર્ગના માણસો હોય, ઘરે વેચે છે, એ લોકો રિટેલમાં 50-50 રૂપિયા પીસે ચડાવીને જે છે, ઓલું આપણે ડાયરેક્ટ માલ આપવાનો થાય. ચાલો હવે ત્યાં આપણે વિઝિટ કરીએ ને. ઓકે, જોઈએ. હા, ટીચિંગ વિભાગ આખો યુનિટ આવી ગયો છે, અને આ બધા બધું તમારું પોતાનું જ. આવી રીતના સિલાઈ મશીન ચાલુ જોઈએ કન્ટિન્યુ 24 કલાક. અચ્છા, આ બધું જો આ રીતે કટિંગ થાય છે બરોબર છે, પછી આમાંથી સ્ટિચિંગ થાય છે, આ રીતના સ્ટિચિંગ થાય છે, આ બધું પછી ખાલી કુર્તી મળી જશે, બધી આઈટમ મળી જશે બરાબર. એટલે બધું અહીંયા મેન્યુફેક્ચર જ, કોઈ વસ્તુ બહારથી કોઈ કામ કરતા નથી, ટોટલી વસ્તુ આપણું મેન્યુફેક્ચર છે. સ્ટિચિંગ કપડાથી માંડીને રિટેલ શોરૂમ સુધી આપણું માલ મળશે. ઓકે, સ્ટિચિંગ વિભાગ, સ્ટિચિંગ વિભાગ અલગ છે, શોરૂમ આપણો અલગ છે, બધી આઈટમ અલગ છે. તો હવે આપણે ક્યાં જશું? હવે શોરૂમે જશું, સીધા શોરૂમે. ચાલો મિત્રો, ટીચિંગ વિભાગની મુલાકાત લઈ લીધી ને હવે સીધા આપણે જે છે આ છે નવાગઢ ચોકડી, અને ત્યાંથી સર્વિસ રોડ ઉપર ચડીને સીધા રાજકોટથી કદાચ આવતો હોય તો મેન નવાગઢ ચોકડી પાસે જ છે, અનમોલ વેબ્રિજની બાજુમાં. અને ત્યાં તમને 199 થી લઈને 149 થી લઈને તમામ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સ, કાપડ, ચણિયાચોરીથી માંડીને બધી વસ્તુ અહીંયા લેડીઝો માટે અવેલેબલ છે. અને લગ્નની સિઝન પણ આવી રહી છે, તો બધા લોકો ત્યારે અહીંયા પહોંચી જજો. અને હવે આપણે જઈએ છીએ શોપ પર, અને શોપ પર કેટલી વેરાયટી છે, વસ્તુઓ છે અલગ અલગ જાતની, એ આજે હવે તમને હું બતાવીશ. અને જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે હોલસેલ રિટેલમાં બધી વસ્તુ, તમામ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. તો ભાઈ, બહાર ગામથી આવતો હોય તો ફોન કરીને અહીંયા આવજો, અને ઓનલાઈન કોઈને મંગાવવું હોય તો પણ અહીંયા વિઝિટ કરજો, તો તાત્કાલિક તમને અહીંયા જવાબ પણ મળી જશે અને માલ પણ મળી જશે. આવો હવે આપણે શોપ પર, તમને એની વિઝિટ કરાવું. અચ્છા, તમારી આ શોપમાં બધી અલગ વેરાયટી એમ ને? બધી દુપટ્ટામાં મારી પાસે 40 રૂપિયાથી ચાલુ થશે. તે ઇન્ડિયામાં તો નહીં, પણ એનું ટુકડું વાઇસ લેવલ એ કોઈ નામ 40 રૂપિયા. હા, 40 રૂપિયાથી માંડીને ચાલુ થાય છે, બરાબર છે. ટોટલી એકદમ, પછી બેડશીટ છે, બેડશીટ 199 રૂપિયાથી ચાલુ થાય છે. આમાં 2 સેટી ના ઓછાળ આવશે, અને 4 ઓશિકા આવશે, 199 રૂપિયાથી માંડીને આવશે, બરોબર. પછી ગજી સિલ્ક સાડી છે, આ પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે ને? ટોટલી અમારું પોતાનું, અમે 2 જ આઈટમ બ્રાન્ડની વેચી છીએ, બાકી બધું અમારું મેન્યુફેક્ચર. આ ગજી સિલ્ક સાડી કહેવાય, જેમ કે 999 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, ક્યાંય આખા ઇન્ડિયામાં નહીં મળે, કપડું નહીં મળે, વાઇટ કપડું. 999 થી પછી આમાં ઘણી ક્વોલિટી આવે છે, બધી મારી પાસે 12,000 સુધીની સાડી છે. પછી આવો તમને ડ્રેસ મટીરિયલ બતાવું. ભાઈ, આ તો જેન્ટ્સ લોકોનું કામ નથી, પણ આ જેન્ટ્સ લેડીઝ ઓફિસર એને ખ્યાલ આવે કે ભાઈ શું લેવું શું ના લેવું. આ બાટિક ડ્રેસ 300 રૂપિયાથી માંડી ચાલુ છે. આ ડ્રેસ ના કટકા આવશે કુર્તી બનાવવા માટે, કટકા છે 49 થી ચાલુ થઈ જાય છે. કેટલા? 49. હા, 49 રૂપિયામાં કોઈ ઇન્ડિયામાં ન દઈ શકે,
પણ અત્યારે 50 રૂપિયા તો ખાલી રૂમાલ ના છે. અમે આ કુર્તી અને ગમે એવી હેવી બોડી હશે તોય આ સાઈઝ થઈ જાય એમ. હા, આમાં અડરક ડિઝાઇન નું આવશે આપણી પાસે. તમે માંગો એ જ. આ બધી વેરાયટી ખાલી 999 રૂપિયામાં તમને આખી 3 પીસ ચણિયા ચોળી. આની બધી તમે વસ્તુ જોવા ખુશ ઘેર આવશે. હમણાં લગ્નની સિઝન પણ આવે છે એટલે કદાચ લેડીઝો અને બહેનોને પહેરવા માટે ટોટલી અમારે ત્યાં અમે પોતે જ બનાવીએ છીએ. કોઈને સેમ એક સરખા 50 પીસ એક કલરના જોઈ કોઈ મળી જશે આ દુપટ્ટો આવશે. અને બધું ફૂલ સાઈઝ 2.5 મીટરનો દુપટ્ટો બજારમાં 2 મીટર બનાવે. અમારું ટોટલી 2.5 મીટરનું. તો તમે અહીંયા આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જગ્યાએ મને તો ખબર જ નથી ભાઈ કેટલી કેટલી વસ્તુ આપણે તમને બતાવી શું ના બતાવી. વેરાયટી બધી મળી જશે બરોબર છે. માલ મટીરિયલ ઘણા બધા છે ભાઈ. તમે એકવાર તો વિઝિટ કરજો અને આ જગ્યાએ મુલાકાત તો લેજો. ટોટલી આપણી પાસે અત્યારે 250 તો રેડી છે. પછી લગ્નગાળાની સિઝનમાં ઓછામાં ઓછી મારી પાસે 500 ડિઝાઇન હોય છે. આ પડશે 899. બ્રાન્ડેડ તમે મોલમાં જશો તો તમને 2500 થી નીચે નહીં જોવા મળે. તો અમે 899 છે. મિત્રો બજારમાં જે મળે છે એથી સાવ સસ્તું. એમ તમારે ક્વોન્ટિટીમાં વસ્તુ ભરવી હોય, તમારે બિઝનેસ કરવા માંગતા હોય તો આ જગ્યાએ પહોંચી જજો ભાઈ. આશીષભાઈના કોન્ટેક્ટ નંબર 999 રૂપિયામાં. ઓહો, 1999. અને દુપટ્ટા કોઈ અત્યારે નથી. તમે 3000ની લેશો એમાં 2.5 મીટર દુપટ્ટો નથી દેતા. 2.20, 2.15 આપે છે. આ ટોટલી 2.5 મીટર દુપટ્ટા. અમારે ત્યાં મુલાકાત લેવી માટે નવાગઢ સર્વિસ રોડ અનમોલ વેબ્રિજની બાજુમાં હાઈવે ઉપર તમે રાજકોટથી નવાગઢ જતા મળી જશે. અને આશીષભાઈના કોન્ટેક્ટ નંબર પણ અહીંયા હું તમને આપી દઉં છું. 90239 52485. કોન્ટેક્ટ નંબર છે આશીષભાઈના. કોન્ટેક્ટ કરીને પણ તમે ત્યાં ઘર બેઠા ઓનલાઈન મળી જશે ને? મળી જશે, ટોટલી આઈટમ મળી જશે. અહીંયા આવવાની જરૂર નથી. તમે ગૂગલ પે કરો એટલે તમને પાર્સલ ત્યાં બેઠા મળી જશે. આશીષભાઈ, એમાં છે ડ્રેસ મટીરિયલ મયુર ગિફ્ટેક્સ પ્રાંજુલ અને સૂર્યજ્યોતિ. એના આપણે ઓઠોરા ડીલર છીએ. ટોટલી આઈટમ મળી જશે. મયુર છે, ડીપટેક છે, કોઈ એવી વેરાયટી નથી. બધું હોલસેલમાં અને આપણા રેટમાં. ગામમાં 10 જગ્યા પૂછીને આપણા રેટમાં કે તમને મળશે નહીં. તમારા શોપ કેટલા વર્ષ જૂની છે? અમારે મેન્યુફેક્ચર જ હતું. આ તો 2 મહિના થયા જ ચાલુ કર્યું. અચ્છા, મેન્યુફેક્ચરિંગમાં ધંધો આવે. હા હા, આ તો રિટેલ કસ્ટમરને ફાયદો થાય એના માટે ચાલુ કરેલ છે. બાકી અમારે ઓલ ઇન્ડિયાનું હોલસેલનું કામ છે. જો આમાં ભાઈ તમે બતાવીએ આમાં શું છે. જો હું તમને બતાવું, આ બધું ડીપટેક્સ બાંધણી ટોટલી આઈટમ મળી જાય. ડીપટેક્સ મયુર અને અમારા સિંગલ પીસ જોતો હોય તો મળે ખરે? હા હા, મળી જાય. આની શું પ્રાઇસ? આ તમારે પડશે 340 રૂપિયાથી ચાલુ થશે. કાપડ કાપડ હા, આમાં ટોટલી આઈટમ મળશે. 2.25 મીટર આવશે. બાટિક આવશે, આમાં બાંધણી આવશે, પ્રિન્ટ આવશે. આ 40 રૂપિયાથી માંડીને મળશે. હા, 40 રૂપિયા. ક્યાંય પણ તમને ના મળે. કોઈ 40માં નહીં પણ 100 રૂપિયામાં નહીં આપી શકે. ખાલી 40 રૂપિયા. એમને બજારમાં ખબર આપણે ટીંગાતી હોય બધી સુંદરીઓ 100 રૂપિયા, 200, 250, 250. અમારો રેટ છે 40 રૂપિયા. મિનિમમ તમારે 10 પીસ લેવા જોઈશે. 10? હા, 1 પીસ લેશો તો નહીં. હા ભાઈ, મિત્રો સાંભળજો ભાઈ, 10 પીસ ઓછામાં ઓછા લેવા પડશે ત્યારે તમને આ 40 રૂપિયા પડશે. છે ને? તો ભાઈ જણાવ્યા મુજબ જે એડ્રેસ છે, લોકેશન છે, નંબર પણ આપેલા છે, તો ભાઈ પહોંચી જજો અને આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરજો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે અને રિમોટ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.